हेलो फ्रेंड्स, माई सेल्फ माधेल्य निखिल, दर्शन इंस्टीट्यूट ऑफ इंजीनियरिंग टेक्नोलॉजी फॉर डिप्लोमा स्टडीज राजकोट, ह्यूमैनिटी एंड साइंस डिपार्टमेंट। आजनो आपलो टॉपिक छे डिटर्मिनेंट एंड मेट्राइसिस में एडिशन और सब्ट्रैक्शन फॉर मेट्राइसिस, के बे श्रेणी वच्चे सरवाड़ो ने बादबाकी कई रीते थाय छे तेना विषय आपणे आजे समझ मेळवानी छे। શ્રેણિકોના સરવાળા બાદબાકી ફોર એક એક્ઝામ્પલ જોઈએ, એ જે છે એ 2/2 શ્રેણિક આપેલો છે, બી પણ 2/2 શ્રેણિક છે। હવે જ્યારે બી આપણે શ્રેણિકના સરવાળા કરવાના છે ત્યારે બંને પ્રકારના શ્રેણિક જે છે એ સેમ ટાઈપના હોવા જોઈએ, મીન્સ કે એ મેટ્રિક્સ છે 2/2 તો બી મેટ્રિક્સ પણ 2/2 ટાઈપ્સ હશે તો અને તો જ બે શ્રેણિક વચ્ચે સરવાળો અથવા બાદબાકી શક્ય પોસિબલ બનશે। ए प्लस बी फाइन करवो छे आपणे, ए प्लस बी में ए बी सी डी इट मीन्स ए मेट्रिक्स, फर्स्ट प्रायोरिटी ए इट मीन्स ए बी सी डी ए मेट्रिक्स प्लस बी मेट्रिक्स। इन अनुरूप घटक साथे सरवाड़ो अथवा बादबाकी थशे। ए बी सी डी फर्स्ट ए मेट्रिक्स जे छे एमां ए एने अनुरूप बी मेट्रिक्स जे छे एमा ई घटक अनुरूप घटक थशे, एटले आपणे ए प्लस ई पद आ प्रमाणे मळशे प्रथम। नेक्स्ट बी ने अनुरूप घटक एफ थशे, एटले के प्रथम श्रेणी ए नो बी जे घटक छे प्रथम हार बीजो घटक ए बी श्रेणीना प्रथम हारना बीजा घटक साथे अनुरूप थशे, एटले आपणने बी प्लस एफ बीजू पद मळशे। प्रथम श्रेणीना बीजी हारना बीजा श्रेणीकना बीजी हारना प्रथम घटक अनुरूप थशे, एटले के सी अने जी अनुरूप घटक थशे, एटले आपणने त्रीजु पद बीजी हारनु प्रथम पद आ प्रमाणे सी प्लस जी मळशे। प्रथम श्रेणीकना बीजी हारना बीजा घटक डी ने बीजा श्रेणीकना बीजी हारना बीजा घटक एच ने अनुरूप घटक थशे, एटले आपणने बीजी हारनो बीजो घटक डी प्लस एच આ મુજબ મળશે। આ સમજ થઈ આપણે એ અને બી વચ્ચે બે શ્રેણીક વચ્ચેનો સરવાળો કઈ રીતે થાય છે એના વિશેની। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે બેની બાદબાકી સબટ્રેક્શન કઈ રીતે બને છે। તો કે ફર્સ્ટ શ્રેણીક એ બી સી ડી અને સેકન્ડ મેટ્રિક્સ ઈ એફ જી એચ, તો અહીં એ અને ઈ અનુરૂપ ઘટક થશે, એટલે કે પ્રથમ શ્રેણીક નો પ્રથમ હારનો પ્રથમ ઘટક એ બીજા શ્રેણીકના સેકન્ડ રો ફર્સ્ટ એલિમિનેટ્સ ઈ અનુરૂપ ઘટક થશે, એટલે કે એ અને ઈ અનુરૂપ ઘટક થશે, એટલે પ્રથમ સ્ટેપ આપણને એ માઇનસ ઈ મળશે। એનું રીઝન છે કેમ કે આગળના એક્ઝામ્પલમાં આપણે જોયું કે વચ્ચે સિગ્નેચર પ્લસ હતી, જ્યારે અહીં વચ્ચે સિગ્નેચર માઇનસ છે, ઇટ મીન્સ સબટ્રેક્શન ઓફ ટુ મેટ્રિક્સ। સેકન્ડ બી ને અનુરૂપ ઘટક એફ થશે, એટલે આપણને બી માઇનસ એફ બીજો ઘટક આ પ્રમાણે મળશે। બીજી હારના પ્રથમ ઘટક સી અને બીજી શ્રેણીકના પ્રથમ ઘટક જી અનુરૂપ ઘટક થશે, ઇટ મીન્સ સી માઇનસ જી ત્રીજો ઘટક આ પ્રમાણે મળશે આપણને। જ્યારે ડી એને અનુરૂપ ઘટક એચ થશે, એટલે કે ચોથો ઘટક આપણને ડી માઇનસ એચ આ પ્રમાણે મળશે। આ સમજ થઈ આપણી બે શ્રેણીક વચ્ચેનો સરવાળો અને બાદબાકી। આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈએ કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે બે શ્રેણી એડિશન સબટ્રેક્શન કઈ રીતે પોસિબલ બને છે। અહીં એક કમ્પલસરી કન્ડિશન હશે કે જે બે મેટ્રિક્સ હશે એ અને બી, ઓર થ્રી મેટ્રિક્સ એ બી સી, તો સેમ ટાઈપના મેટ્રિક્સ હોવા કમ્પલસરી છે, ઇફ એન્ડ ઓનલી ઇફ, અધરવાઇઝ મેટ્રાઇસિસ એડિશન ઓર સબટ્રેક્શન નોટ પોસિબલ। એટલે કે એ શ્રેણીક 2/2 હોય તો બી શ્રેણીક પણ 2/2 હશે તો અને તો જ બે શ્રેણીક વચ્ચે એડિશન સબટ્રેક્શન સરવાળો અથવા બાદબાકી પોસિબલ બનશે, અધરવાઇઝ નોટ પોસિબલ, એટલે કે એ સિવાય ક્યારેય શક્ય બનશે નહીં। ઉદાહરણ તરીકે એ છે એ 2/2 શ્રેણીક હોય અને બી છે 2/3 શ્રેણીક હોય તો એ માઇનસ બી કે એ પ્લસ બી ઇઝ નોટ પોસિબલ। બંને પ્રકારના સમાન પ્રકારના શ્રેણીક હશે તો ને તો જ જે શ્રેણીક જે છે એ બે વચ્ચેનો સરવાળો અથવા બાદબાકી શક્ય બનશે। અહીં એ શ્રેણીક અને બી શ્રેણીક બંને 2/2 ટાઈપ્સના આપેલા છે, એટલે આપણે અહીં
किंमत मेळववानी छे 2a plus 3b वेल्यू फाइंड करवानी छे इट मीन्स 2a plus 3b इज इक्वल टू 2 एज इट इज a श्रेणिक जे क्वेश्चन में आपने आपेलो छे 2 3 minus 4 6 plus 3 b मैट्रिक्स एज इट इज કે જે ક્વેશ્ચન માં છે આપણે માઇનસ 5 6 માઇનસ 7 માઇનસ 9 આ પ્રમાણે એટલે 2a પ્લસ 3b ફોર્મ થયું નેક્સ્ટ વેલ્યુ 2 મલ્ટીપલ ઓલ મેટ્રિક્સ એલિમિનેટ્સ જે શ્રેણીક છે 2 3 માઇનસ 4 6 દરેક ઘટકને 2 મલ્ટીપલ કરશું એટલે આપણને 2 ઇન્ટુ 2 4 એટલે પ્રથમ ઘટક 2 ઇન્ટુ 2 ઈટ મીન્સ પ્રથમ ઘટક 4 મળશે 2 into 3 it means 6 second ઘટક મળશે આપણને 2 into minus 4 it means minus 8 એટલે બીજી હારનો બીજો ઘટક આ પ્રમાણે મળશે minus 8 અને 2 into 6 it means 12 ચોથો ઘટક આ પ્રમાણે મળશે એટલે કે દરેક શ્રેણીકના દરેક ઘટકને આપણે 2 ટાઈમ્સ મલ્ટીપલ 2 વડે ગુણાકાર કરશું એટલે 4 6 minus 8 12 આ મુજબ આપણને એક શ્રેણીક મળશે प्लस एज इट इज હવે 3 છે એજ પ્રમાણે આપેલા -5 6 -7 9 માઈનસ ને આપણે 3 વડે દરેક ઘટકને મલ્ટીપલ કરશું એટલે -5 ઇન્ટુ 3 ઈટ મીન્સ -15 3 ઇન્ટુ -+6 ઈટ મીન્સ 6 3 જા 18 3 ઇન્ટુ -7 ઈટ મીન્સ ઇઝ -21 7 3 જા 21 પ્લસ માઈનસ માઈનસ અને 3 ઇન્ટુ -9 it means plus minus minus 9 3 is 27 it means minus 27 next pratham shrenik 4 ene bija shrenik na pratham ghatak minus 15 ni anurup ghatak thase etle apanne pratham pad 4 minus 15 aa pramane malse pratham shrenik no bijo ghatak 6 e bija shrenik na pratham har na bija ghatak 18 sathe અનુરૂપ ઘટક થશે એટલે આપણને બીજો પદ આ પ્રમાણે મળશે 6 પ્લસ 18 18 ની આગળ કોઈ સિગ્નેચર નથી એટલે આપણે પ્લસ સમજવાની નેક્સ્ટ માઇનસ 8 ની અનુરૂપ ઘટક માઇનસ 21 થશે એટલે આપણને ત્રીજું પદ માઇનસ 8 માઇનસ 21 મળશે જ્યારે 12 અને માઇનસ 27 અનુરૂપ ઘટક થશે ઇટ મીન્સ 12 માઇનસ 27 એ મુજબ ચોથું પદ મળશે હવે સાવ સિમ્પલ કે જે આપણે અગાઉ સ્ટેન્ડર્ડમાં એડિશન સબટ્રેક્શન સિમ્પલ કરીએ છીએ એ જ પ્રમાણે કરવાનું છે કે 4 માઇનસ 15 ઇટ મીન્સ પ્લસ માઇનસ માઇનસ 15 માઇનસ 4 11 બિગ નંબર સિગ્નેચર માઇનસ 15 ઇટ મીન્સ ઇઝ ફર્સ્ટ સ્ટેપ ઇઝ માઇનસ 11 6 પ્લસ 18 પ્લસ 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 ધેરફોર 18 પ્લસ 6 ઇઝ 24 માઇનસ 8 માઇનસ 21 ઇટ મીન્સ ઇઝ માઇનસ માઇનસ પ્લસ બિગર નંબર સિગ્નેચર ધેટ મીન્સ ઇઝ માઇનસ 21 માઇનસ 8 ઇઝ માઇનસ 29 12 minus 27 plus minus minus it means 27 minus 12 is 15 bigger number value signature is negative it means is minus 15 એટલે કે આપણને અહીં 2a plus 3b ની વેલ્યુ જે છે એ આ પ્રકારનો શ્રેણિક મળશે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ અહીં આપણને અગાઉ એક્ઝામ્પલ એવો હતો કે જેમાં માત્ર બે જ શ્રેણીક એ અને બી બંને 2 ગુણ્યા 2 પ્રકારના શ્રેણીક આપેલા હતા હવે એક્ઝામ્પલ આપણે એવો લઈએ છીએ કે જેમાં 3 શ્રેણીક આપેલા હોય હિયર ગિવન 3 મેટ્રિક્સ ઓલ આર સેમ ટાઈપ એ મેટ્રિક્સ ઇઝ 3 બાય 3 એ મેટ્રિક્સ જે ક્વેશ્ચનમાં આપેલો છે એ 3 બાય 3 છે બી મેટ્રિક્સ જે આપેલો છે એ ઓલસો 3 બાય 3 એન્ડ સી મેટ્રિક્સ ઇઝ ઓલસો 3 બાય 3 ધેટ મીન્સ ધીસ વેલ્યુ વી વિલ ફાઇન્ડ 3a minus 2b plus c is possible. A, B, C same type ના શ્રેણીક આપેલા છે એટલા માટે આપણે 3a minus 2b plus c value ની કિંમત મેળવી શકશું. First off, 3a minus 2b plus c ની value આપણે મેળવવાની છે તો plus પ્રથમ આપણે 3 as it is મૂકશું a શ્રેણીક જે છે question માં આપેલો છે એ શ્રેણીક એની કિંમત આપણે 2, 3, 4 5 minus 6 7 8 minus 9 0 આ મુજબ મૂકશું માઇનસ એઝ ઇટ ઇઝ 2 પણ એઝ ઇટ ઇઝ રહેશે બી શ્રેણીક જે છે એ ક્વેશ્ચનમાં આપણને આપેલો છે
बी श्रेणी के 3 - 2 = 4, 5 - 4 - 6 = 1, 2, 3। नेक्स्ट प्लस सी कोफिशियंट मीन्स के सहगुणक कोई नहीं एटले आपणे 1 समझवानो छे। एटले सी श्रेणी जे क्वेश्चन में आपेलो छे किंमत मूकशो आपणे 3 - 2 = 4, 5 - 4 - 6 અને 1, 2, 3। नेक्स्ट फरी पाछो आपणे 3 जे छे ए आपेला ए श्रेणी ने एवरी वेल्यू 3 टाइम्स मल्टीपल दरेक किंमत ने 3 वडे गुणाकार करशू एटले आपणने पद कंईक आ प्रमाणे मळशे 3 × 2 इट मीन्स प्रथम पद 6 मळशे, 3 × 3 इट मीन्स 9 बीजो घटक मळशे आपणने, अने 3 × 4 એટલે 12 આપણને એના પછીનો ઘટક મળશે। નેક્સ્ટ 3 × 5 ઇટ મીન્સ 15 બીજી હારનો પ્રથમ ઘટક મળશે, 3 × -6 ઇટ મીન્સ +-, 6 × 3 = 18, 3 × 7 ઇટ મીન્સ 7 × 3 = 21 એટલે 15 - 18 અને 21 બીજી હાર મળશે। 3 × 8 इट मीन्स इज 24, 8 × 3 = 24, 3 × -9 इट मीन्स इज +-, 9 × 3 = 27 इट मीन्स -27 एंड 3 × 0 इट मीन्स 0। आ प्रमाणे आपणने प्रथम श्रेणीक मळशे। नेक्स्ट माइनस हवे अहीं कोई चेन्ज करेलो छे, माइनस नो मैं अहीं प्लस लखेलो छे एटले इट मीन्स समझवानुं आपणे के जो माइनस 2 જે છે એને આપણે આ પ્રમાણે લખી શકીએ +(-2) ઇટ મીન્સ મે -2 છે એ દરેક શ્રેણીક જે છે એ શ્રેણીકના દરેક ઘટકને મે -2 વડે મલ્ટીપલ કરશું એટલે અહીંયા સિગ્નેચર પ્લસ થઈ જશે। હવે -2 × 3 ± ઇટ મીન્સ ઇઝ -6, -2 × -2 - પ્લસ -2 × -2 ઇઝ +4 એન્ડ -2 × 4 ઇટ મીન્સ -8 એટલે પ્રથમ હાર -6, 4 અને -8 મળશે। નેક્સ્ટ -2 × 5 ઇટ મીન્સ +-, 5 × 2 = 10, -2 × 4 ઇટ મીન્સ ઇઝ -+-, -8, -2 × -6 ધેરફોર ઇઝ -+, 6 × 2 = 12 એટલે સેકન્ડ રો આ મુજબ મળશે આપણને। નેક્સ્ટ -2 × 1 ઇટ મીન્સ ઇઝ +-, -2 મળશે, -2 × 2 +-, ઇટ મીન્સ ઇઝ -4, -2 × 3 ઇટ મીન્સ ઇઝ -6 એટલે બીજો શ્રેણીક આપણને આ મુજબ મળશે। નેક્સ્ટ સ્ટેપ પ્લસ એઝ ઇટ ઇઝ, સી શ્રેણીક પણ એઝ ઇટ ઇઝ કેમ કે અહીંયા આગળ કોઈ ઘટક છે નહીં, કોઈ ડિજિટ છે નહીં એટલા માટે આપણે અહીં મલ્ટીપલ કરવાનો પ્રશ્ન રહેતો નથી, કેમ કે આગળ 1 હશે, દરેક શ્રેણીકને હું 1 વડે ગુણાકાર કરું એટલે જે શ્રેણીક જે છે એઝ ઇટ ઇઝ રહેશે, એમાં કોઈ ચેન્જ થશે નહીં। એટલે લાસ્ટ શ્રેણીક જે છે એ અહીંયા ક્વેશ્ચનમાં ઓનલી સી આપેલો છે કે જેનો સહગુણક 1 છે એટલા માટે એમાં શ્રેણીકમાં કોઈ ચેન્જ થશે નહીં। નેક્સ્ટ હવે અનુરૂપ ઘટક નો સરવાળો ને બાદબાકી થશે જેથી 6 અને -6 અનુરૂપ ઘટક થશે અને 3 6 - 6 એન્ડ 3 એના અનુરૂપ ઘટક થશે એટલે પ્રથમ ઘટક આપણને આ પ્રમાણે મળશે 6 - 6 + 3। નેક્સ્ટ 9 4 એન્ડ -2 એ અનુરૂપ ઘટક થશે એટલે 9 + 4 - 2 4 આગળ કોઈ સિગ્નેચર નથી એટલે આપણે પ્લસ સિગ્નેચર સમજવાની, 12 - 8 એન્ડ 4 12 - 8 એન્ડ 4 ઇટ મીન્સ 12 - 8 + 4 એ આપણને પ્રથમ હારનો ત્રીજો ઘટક મળશે। હવે બીજી હારના અનુરૂપ ઘટક જોઈએ તો 15 - 10 અને 5 અનુરૂપ ઘટક થશે એટલે આપણને બીજી હારનો પ્રથમ ઘટક 15 - 10 + 5 મળશે, -18 - 8 અને 4 અનુરૂપ ઘટક થશે એટલે આપણને બીજી હારનો બીજો ઘટક -18 - 8 અને +4 મળશે, 21 - 12 અને -6 અનુરૂપ ઘટક થશે એટલે આપણે 21 + 12 - 6 એ બીજી હારનો ત્રીજો ઘટક મળશે,
ત્રીજી હારના અનુરૂપ ઘટક જોઈએ તો 24 માઇનસ 2 અને પ્લસ 1 અનુરૂપ ઘટક થશે એટલે આપણે 24 માઇનસ 2 પ્લસ 1 એ ત્રીજી હારનો પ્રથમ ઘટક મળશે માઇનસ 27 માઇનસ 4 અને 2 અનુરૂપ ઘટક થશે એટલે આપણને ત્રીજી હારનો બીજો ઘટક માઇનસ 27 માઇનસ 4 અને પ્લસ 2 એ મુજબ મળશે 0 માઇનસ 6 અને 3 અનુરૂપ ઘટક થશે એટલે આપણને થર્ડ રો થર્ડ એલિમિનેટ્સ 0 માઇનસ 6 પ્લસ 3 એ મુજબ મળશે હવે સાવ સિમ્પલ આપણે જે થર્ડ ફોર્થ સ્ટાન્ડર્ડમાં એડિશન સબટ્રેક્શન સરવાળો બાદબાકી કરીએ છીએ એ પ્રમાણે જ ગણતરી થશે કે 6 માઇનસ 6 અહીં કેન્સલ એટલે ઓનલી 3 ઇઝ રિમેનિંગ એટલે ફર્સ્ટ ટર્મ ઇઝ એક્સપાન્શન ઇઝ 3 9 પ્લસ 4 13 13 માઇનસ 2 11 ઇટ મીન્સ ઇઝ સ્ટેપ ઇઝ 11 12 માઇનસ 8 4 4 પ્લસ 4 ધેર ફોર ઇઝ 12 માઇનસ 8 પ્લસ 4 એક્સપાન્શન ઇઝ 8 નેક્સ્ટ 15 માઇનસ 10 પ્લસ 5 ઇટ મીન્સ 15 પ્લસ 5 20 માઇનસ 10 ઇઝ પ્લસ 10 માઇનસ 18 માઇનસ 8 પ્લસ 4 ઇટ મીન્સ માઇનસ 26 પ્લસ 4 ઇટ મીન્સ માઇનસ 22 21 પ્લસ 12 ઇટ મીન્સ 33 માઇનસ 6 ઇઝ મીન્સ 27 નેક્સ્ટ 24 માઇનસ 2 પ્લસ 1 નું એક્સપાન્શન આપણને મળશે 24 માઇનસ 2 22 પ્લસ 1 એટલે 23 મળશે માઇનસ 27 માઇનસ 4 પ્લસ 2 નું સદરૂપ આપણે આપશું એટલે માઇનસ 27 માઇનસ 4 માઇનસ 31 પ્લસ 2 એટલે માઇનસ 29 મળશે અને 0 માઇનસ 6 પ્લસ 3 ઇટ્સ એક્સપાન્શન ઇઝ માઇનસ 3 એટલે કે આપણો જે આન્સર જે છે 3a માઇનસ 2b પ્લસ c એ 3 બાય 3 ટાઈપ્સનું આ મુજબ મળશે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો અહીં ક્વેશ્ચન જે છે એ બી સી છે એ ત્રણેય સેમ ટાઈપના છે પણ ઓર્ડર જે છે એ ફર્સ્ટ શ્રેણીક એ જે છે એ 2×3 બી શ્રેણીક જે છે એ 2×3 અને સી શ્રેણીક જે છે એ પણ 2×3 પ્રકારનો શ્રેણીક છે અહીં આપણે 3a પ્લસ b માઇનસ 2c વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એટલે કે 3 ફર્સ્ટ સ્ટેપ એઝ ઇટ ઇઝ રહેશે એ શ્રેણીક છે એ ક્વેશ્ચનમાં જે 2 3 4 5 માઇનસ 5 0 1 વેલ્યુ આપેલી છે પ્લસ બી બી શ્રેણીક છે અહીંયા મલ્ટીપલમાં કોઈ ડિજિટ આંકડો નથી એટલા માટે આપણે અહીં બી શ્રેણીક જે છે એ ઇટ ઇઝ પુટ કરશું અને માઇનસ 2c ઇટ મીન્સ માઇનસ 2 અને સી જે છે એ ક્વેશ્ચનની અંદર આપણને સી શ્રેણીક આપેલો છે 4 5 6 6 માઇનસ 5 3 નેક્સ્ટ સ્ટેપ 3 જે છે આપેલા શ્રેણીક 2 3 4 માઇનસ 5 0 ના દરેક ઘટકને ગુણાકાર કરશું એટલે આપણને પછીનો શ્રેણીક એ પ્રમાણે મળશે કે 3 ઇન્ટુ 2 ઇટ મીન્સ 6 3 ઇન્ટુ 3 ઇટ મીન્સ 9 3 ઇન્ટુ 4 ઇટ મીન્સ 12 એ જ પ્રમાણે આપણે સેકન્ડ રો ને 3 ટાઈમ્સ મલ્ટીપલ કરશું એટલે આપણને માઇનસ 15 0 અને 3 એ પ્રકારે સેકન્ડ રો મળશે નેક્સ્ટ બી શ્રેણીક જે છે એઝ ઇટ ઇઝ રહેશે અહીં ક્વેશ્ચનમાં ફરી પાછો આપણે માઇનસનો પ્લસ કરેલો છે એટલે માઇનસ સિગ્નેચર અંદર એપ્લાય કરશું શ્રેણીકની અંદર એટલે માઇનસ 2 મલ્ટીપલ કરીએ એટલે માઇનસ 2 ઇન્ટુ 4 ઇટ મીન્સ માઇનસ 8 માઇનસ 2 ઇન્ટુ 5 ઇટ મીન્સ માઇનસ 10 માઇનસ 2 ઇન્ટુ 6 ઇટ મીન્સ ઇઝ માઇનસ 12 આ પ્રમાણે અને સેકન્ડ રો 6 માઇનસ 3 સાથે મલ્ટીપલ કરશું આપણે માઇનસ 2 ને એટલે આપણને માઇનસ 12 10 અને માઇનસ 6 એ મુજબ મળશે નેક્સ્ટ સ્ટેપ 6 માઇનસ 5 અને માઇનસ 8 અનુરૂપ ઘટક થશે એટલે પ્રથમ ઘટક આપણને આ પ્રમાણે મળશે 9 3 અને માઇનસ 10 અનુરૂપ ઘટક થશે એટલે માટે 9 પ્લસ 3 માઇનસ 10 મળશે 12 4 એન્ડ માઇનસ 12 અનુરૂપ ઘટક થશે એટલે 12 પ્લસ 4 માઇનસ 12 એ મુજબ આપણને પ્રથમ આર મળશે ફર્સ્ટ રો ફાઇન થશે સેકન્ડ કમ્પેરિઝન કરીએ એટલે આપણે માઇનસ 15 1 એન્ડ માઇનસ 12 કમ્પેર કરીએ એટલે અનુરૂપ ઘટક થશે માઇનસ 15 પ્લસ 1 માઇનસ 12 0 0 10 એટલે આપણને અનુરૂપ ઘટક 0 પ્લસ 0 પ્લસ 10 મળશે
थ्री माइनस टू माइनस सिक्स इट मीन्स थ्री माइनस टू माइनस सिक्स एले सेकंड रो थर्ड एलिमिनेट्स इज दिस टाइप ऑफ फाइंड. लास्ट स्टेप सिक्स माइनस फाइव माइनस एट एक्सपांसन मैसे अपन ने माइनस सेवन नाइन प्लस थ्री माइनस टेन एक्सपांसन मैसे टू ट्वेल्व माइनस ट्वेल्व कैंसल एज इट इज क्वेश्चन में मैसे अपन ने फोर माइनस फिफ्टीन प्लस वन माइनस ट्वेल्व इट मीन्स इज माइनस ट्वेंटी सिक्स जीरो प्लस जीरो प्लस टेन इट मीन्स इज टेन एंड थ्री माइनस टू माइनस सिक्स इज माइनस फाइव इट मीन्स थ्री ए प्लस टू बी माइनस टू सी वैल्यू इज माइनस सेवन टू फोर माइनस ट्वेंटी सिक्स टेन एंड माइनस फाइव. आ प्रमाणे आपणे बे श्रेणिकोना सरवाळा अने बादबाकी ની સમજ મેળવી કે કઈ રીતે આપણે બે શ્રેણીક વચ્ચેનો સરવાળો અને બાદબાકી થઈ શકે છે.